દોસ્તો સરદાર સરદાર વલ્લભભાઈ પટેલ એમણે એમના જીવનમાં જાહેર જીવનમાં દ્રઢ નિશ્ચય અને મજબૂત મનોબળથી કેવા કેવા કાર્યો પાર પાડ્યા એ આપણે સૌ જાણીએ છીએ પણ આજે એમણે મજબૂત મનોબળથી અંગત જીવનમાં એક કેવું સરસ કાર્ય કરેલું એની વાત કરીએ સરદાર સાહેબનું આ જીવન ચરિત્રમાં એમના એક વ્યસનની નોંધ છે હા સરદાર સાહેબને એક વ્યસન હતું સિગરેટ પીવાનું બારડોલી સત્યાગ્રહ કે જે સત્યાગ્રહથી વલ્લભભાઈને સરદારનું બિરુદ મળ્યું બારડોલી સત્યાગ્રહ વખતે સરદાર બારડોલીના સ્વરાજ આશ્રમમાં રહેતા હતા ત્યારે એમના માટે પાંચસો પંચાવન બ્રાન્ડની સિગરેટ લેવાનું કામ આશ્રમના ટ્રસ્ટી ઉત્તમ શાહનું હતું આ જે સિગરેટ લાવવાની વ્યવસ્થા હતી એ ખાનગી નહોતી સૌ જાણતા હતા પણ એની ચર્ચા કરવામાં આવતી નહીં આ વાત છે આની અંદર અને સરદાર રોજની પાંચેક સિગરેટ પી નાખતા બને ત્યાં સુધી કોઈને દેખતા પીતા નહીં ઘરની અંદર ના પીતા એટલે જ ભારતના જેટલા પણ સત્યાગ્રહો છે એમાં સૌથી વેલ ડોક્યુમેન્ટેડ સત્યાગ્રહ હોય તો એ બારડોલી સત્યાગ્રહ છે કે જેનું ડોક્યુમેન્ટ્સ ફોટોગ્રાફ્સ બધું સચવાયું છે અને બારડોલી મ્યુઝિયમમાં જઈને તમે એના અઢળક ફોટાઓ અને ડોક્યુમેન્ટ્સ જુઓ તો પણ તમને ક્યાંય સરદારનો સિગરેટ પીતો ફોટો નહીં જોવા મળે એમની વ્યવસ્થા કેવી હતી એમાં તમે જોઈ શકો છો ઇવન એ મ્યુઝિયમમાં નહીં ક્યાંય પણ તમને સરદારનો સિગરેટ પીતો જોવા સિગરેટ પીતો ફોટો જોવા નહીં મળે પણ હવે આપણે વાત કરીએ એ છોડ્યું કેવી રીતે અચ્છા સરદારે સિગરેટ શરૂ કેમ કરી હશે એનો એક અંદાજ એ રીતે લગાવી શકાય કે સરદારને પેટની તકલીફ રહી છે અને એમને કબજિયાતનો પ્રોબ્લેમ રહ્યો છે એવું એમની એક નાનકડી જેલ ડાયરી છે એમાં ઉલ્લેખ છે માટે કદાચ એ સિગરેટ પીતા હોય ને એમ શરૂ થઈ હોય એવું પણ બની શકે પણ આપણે વાત કરીએ કે સરદારે સિગરેટ છોડી કેવી રીતે અને કેટલી એક જ ક્ષણમાં એ વર્ષોનું વ્યસન એમણે છોડી દીધું યાત્રા સમયે સરદારની બોરસદ તાલુકાના રાસ ગામેથી ધરપકડ થઈ કેસ ચાલ્યો અને એમને ત્રણ મહિનાની જેલ અને પાંચસો રૂપિયાનો દંડ થયો પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ મોરિયા એમને લઈને સાબરમતી જેલ જતા હતા જેલ પહોંચ્યા તો દરવાજાની બહાર બિલીમોર્યાએ સિગરેટનું પેકેટ કાઢ્યું અને સરદારને સિગરેટ ધરી સરદાર લેવા જતા હતા પણ અચાનક ઈરાદો બદલી નાખ્યો એટલે પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ મોરિયાએ કહ્યું પણ તમે તો સિગરેટ પીવો છો ને સરદારે કહ્યું હા પણ તમે અંદર આપશો ત્યાં તો તમે આપવાના નથી તો આજથી સિગરેટ છોડી અને પછી એક ક્ષણેથી સરદારે આખા જીવનમાં ક્યારેય પણ સિગરેટ પીધી નહીં વ્યસન કોઈ પણ હોય માવો મસાલો ફાકી સિગરેટ એ છોડવું કેટલું અઘરું છે આપણે આજુબાજુમાં જોતા જ હોઈએ છીએ લોકો પચીસ પચીસ વાર છોડી ચૂક્યા હોય છે પણ સરદારે આવી રીતે એક ક્ષણમાં એ વર્ષો જૂનું એક દાયકા જૂનું વ્યસન છોડી દીધું અચ્છા આપણે વાત કરીએ કે સરદારનું ક્યાંય સિગરેટ પીતો ફોટું જોવા નહીં મળે એવી જ રીતે તમને સરદારનો ક્યાંય પણ સરદારના હજારથી બારસો જેટલા ફોટાઓ મળે છે જુદા જુદા પણ એમાં તમને ક્યાંય પણ સરદારનો ગાંધી ટોપી પહેરેલો ફોટો પણ નહીં જોવા મળે જ્યારે કે સરદાર સિદ્ધાંતોની દ્રષ્ટિએ ગાંધીજીની સૌથી નજીક હતા આ વાક્ય તમે સાંભળજો કે સરદાર સિદ્ધાંતોની દ્રષ્ટિએ ગાંધીજીની સૌથી નજીક હતા આ વાક્ય પંડિત નહેરુએ એમના આત્મકથામાં લખ્યું છે છતાં સરદારનું ક્યાંય પણ ગાંધી ટોપી પહેરેલો ફોટો નહીં જોવા મળે અને માટે જ ઉમાશંકર જોશીએ કદાચ લખ્યું છે કે સરદારના શબ્દો શબ્દો નહીં કાર્યો હતા મળે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ